विद्यार्थी मित्रों आपने अहीं एक्टिविटी 6 में सूचना आपेल छे विजयभाई अने रागिणीना संवादों ने उदाहरण मुजब जोड़ो। विद्यार्थी मित्रों आपने अहीं जे विजयभाई अने रागिणी बेन ए बन्नेना संवाद आप्या छे, संवाद एटले के डायलॉग, बराबर। विद्यार्थी मित्रों अहीं आपणने एक उदाहरण पण आप्युं छे, ए उदाहरण मुजब आपणे विजयभाई अने रागिणी बहेनना संवादों ने जोड़वाना छे। तो पहला आपणे जे संवाद छे तेने वांची लईए, समझी लईए, पछी आपणे एने कनेक्ट करीए। हेलो हैप्पी हर्बल शैम्पू, नमस्ते हैप्पी हर्बल शैम्पू। आई वॉन्ट टू बाय योर शैम्पू फॉर माय शॉप। हूँ मारी दुकान माटे तमारा शैम्पू खरीदवा इच्छू छू। थैंक्स, दैट्स अ बेटर ऑप्शन। आभार, ते खूब ज सारो विकल्प छे। 20 बॉटल्स डिफरंट टाइप्स, कैन आई हैव अ प्राइस लिस्ट। 20 अलग अलग प्रकारनी बोटलो, शू हूँ तेमनी किंमत ने यादी मेरवी सकूँ छू। रागिनी बहन ने संवाद पण वांची लईए। हाउ मेनी बॉटल्स डू यू वॉन्ट, तमारे केटली बॉटल्स जोईए छे। यस सर, वॉट कैन आई डू फॉर यू। हा साहेब, हूँ शू तमारा माटे करी शकूँ। श्योर सर, अवर सेल्समैन विल कम टू यू। चौक्कस साहेब, अमारा वेचाणकर्ता, सेल्समैन एटले वेचाणकर्ता, वेलकम टू यू, तमारी पासे आवशे। हवे विद्यार्थी मित्रों आपणे विजयभाई रागिनी बहेनना संवादने जोड़िए। विद्यार्थी मित्रों खास याद रखवानुं के विजयभाई कहे छे हेलो हैप्पी हर्बल शैम्पू, तो अहीं रागिनी बहेन उत्तर आपे छे यस सर, वॉट केन आई डू फॉर यू। ओके, હવે કોનો વારો આવ્યો? વિજયભાઈનો। વિજયભાઈ કહે છે આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પૂ ફોર માય શોપ, તો રાગિનીબેન ઉત્તર આપે છે હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ, તમારે કેટલી બોટલ્સ જોઈએ છે। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એરો મૂકીને વિજયભાઈ અને રાગિનીબેનના સંવાદને જોડવાનું છે। ઓકે, ત્યારબાદ કોણો વાર આવ્યો? વિજયભાઈનો। રાગિનીબેને કહ્યું તમારે કેટલી બોટલ જોઈએ છે, તો વિજયભાઈ કહે છે 20 બોટલ્સ ડિફરન્ટ ટાઈપ્સ, કેન આઈ હેવ અ પ્રાઇઝ લિસ્ટ। હવે વિજયભાઈએ પ્રત્યુત્તર આપ્યો, હવે રાગિનીબેનનો વારો આવ્યો, તો રાગિનીબેન કહે છે શ્યોર સર, અવર સેલ્સમેન વિલ કમ ટુ યુ। ચોક્કસ સાહેબ, અમારા વેચાણકર્તા તમારી પાસે આવશે। હવે કોણો વારો આવ્યો વિદ્યાર્થી મિત્રો? વિજયભાઈનો। તો વિજયભાઈ કહે છે થેન્ક્સ, દેટ્સ અ બેટર ઓપ્શન, તમારો આભાર, તે ખૂબ જ સારો વિકલ્પ છે। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે સંવાદને જોડવાના હતા, પણ ખાસ યાદ રાખવાનું કે કોણ બોલે છે એના પછી કોણ બોલે છે એ ધ્યાન રાખવાનું છે, તો તમે આ સંવાદ સરળતાથી સમજી શકશો। હવે ફરી એકવાર આપણે સમજી લઈએ, અહીંયા વિજયભાઈએ કહ્યું, રાગિણીબેને જવાબ આપ્યો, બરાબર, એટલે આપણે અહીંથી અહીંયા સુધી આપણે એને કનેક્ટ કર્યું, બરાબર। હવે કોણ વાર આવ્યો? વિજયભાઈનો। આઈ વોન્ટ ટુ બાય યોર શેમ્પૂ ફોર માય શોપ, બરાબર, તો પછી રાગિણીબેને એનો જવાબ આપ્યો હાઉ મેની બોટલ્સ ડુ યુ વોન્ટ। હવે કોણો વાર આવ્યો? વિજયભાઈનો। તો વિજયભાઈએ કહ્યું 20 બોટલ્સ ડિફરન્ટ ટાઈપ્સ, કેન આઈ હેવ અ પ્રાઇઝ લિસ્ટ। ઓકે, વિજયભાઈનો વારો પૂરો થયો, પછી કોણ આવ્યો? રાગિનીબેનનો। તો રાગિનીબેને કહ્યું શ્યોર સર, અવર સેલ્સમેન વેલકમ ટુ યુ, તો પછી વિજયભાઈનો વારો આવ્યો અને વિજયભાઈએ કહ્યું થેન્ક્સ, દેટ્સ અ બેટર ઓપ્શન। તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિજયભાઈ અને રાગિનીના સંવાદોને આપણે જોડવાના હતા। હવે વિદ્યાર્થી મિત્રો આપણને સૂચના આપી છે નીચેના વિકલ્પોના ઉપયોગથી સંવાદ પૂર્ણ કરો। આપણને અહીંયા વિકલ્પ આપ્યા છે, એ વિકલ્પનો ઉપયોગ કરીને આપણે સંવાદ પૂર્ણ કરવાનો છે। વિદ્યાર્થી મિત્રો
આપણે જ્યારે એક્ઝામ આવે ત્યારે આ પ્રશ્ન ખાસ પૂછવામાં આવે છે. અને જ્યાદાતર વિદ્યાર્થીઓ ગલતી કરે છે. ગલતી એટલા માટે કરે છે કે અહીંયા ઓલરેડી વિકલ્પની અંદર સ્પેલિંગ સાથે આપેલું હોય છે, તેમ છતાં એમને સાચો જવાબ લખ્યો હોય છે પણ સ્પેલિંગમાં મિસ્ટેક કર્યો છે, એના કારણે એમના માર્ક્સ કટ ઓફ થઈ જાય છે. એટલે ધ્યાન રાખવાનું કે તમારે અહીંથી જોઈને જ લખવાનું અને સ્પેલિંગના મિસ્ટેક પડે તેનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા પહેલાં વિકલ્પ આપણે સમજી લઈએ. આઈ વિલ, અહીંયા જે સેમિકોલન આપ્યું છે ત્યાં સુધી જ અહીંયા છે આઈ વિલ, હું કરીશ. યસ, હુ ઇઝ સ્પીકિંગ, હા કોણ બોલી રહ્યા છે. મેડમ ઇઝ ઇન ધ મીટિંગ, મેડમ સભામાં છે. સોરી, માફ કરજો. વિદ્યાર્થી મિત્રો, આ સંવાદ જે પૂર્ણ કરવો હોય ને તો એના માટે ખાસ સમજવાનું કે અહીંયા આપ્યું છે હેરી. ઇઝ ઇટ મિસિસ શારદાબેન મોદીસ નંબર? હવે હેરી છે એ પ્રશ્ન પૂછે છે, શું મિસિસ એટલે કે શ્રીમતી શારદાબેન મોદીનો આ નંબર છે? તો હવે ચિમનભાઈ એનો જવાબ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો કે યાદ રાખવાનું કે અહીંયા શું પૂછે છે, પ્રશ્ન પૂછે છે ખાતરી કરવા માટે કે આ નંબર મોદી શારદાબેન મોદીનો જ છે કે નહીં. તો હવે ચિમનભાઈ એનો શું જવાબ આપે એ આપણે ખાસ યાદ રાખવાનું કે અહીંયા પ્રશ્ન પૂછ્યો છે એટલે કે હકારાત્મક કે નકારાત્મક હંમેશાની જવાબ મળશે. તો આપણે થોડોક ખ્યાલ આવી ગયો હશે એટલા માટે અહીંયા આપણે લખવાનું છે યસ, હુ ઇઝ સ્પીકિંગ, હા કોણ બોલી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખવાનું કે આપણી અંદર આ રીતના પ્રશ્ન પૂછ્યો હોય ખાતરી કરવા માટે એ યસ યા નો હોય તો આપણે એટલું જોઈ લેવાનું કે વિકલ્પની અંદર યસ યા નો વાળું કોઈ છે તો એ જ અહીંયા જવાબ આવે. આ તમારે ખાસ યાદ રાખવાનું એક નાની એવી આ ટ્રીક છે જવાબ ઓળખવા માટેની. હેરી, આઈ એમ હેરી ફ્રોમ હેપી હર્બલ શેમ્પૂ. ચિમનભાઈ, યસ મિસ્ટર હેરી. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જ્યાં સંવાદ પૂર્ણ કરવો હોય તો આ તો જોવાનું, પછી આ સંવાદ પછીનું સેન્ટેન્સ વાંચવાનું, તો તમને ઉપર કયો સંવાદ હશે એનો આપણને ખ્યાલ આવી જશે કે વેન કેન આઈ મીટ હર, હું તેમને ક્યારે મળી શકું. તો અહીંયા તમને થોડો ખ્યાલ આવે છે કે અહીંયા હેરી પાછો પ્રશ્ન એમને પૂછે છે કે હું તેમને ક્યારે મળી શકું, એનો મતલબ અહીંયા એને જે પ્રત્યુત્તર મળ્યો હશે એના આધારે આ પ્રશ્ન એને પૂછ્યો છે. એટલે આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા શું જવાબ આવતો હશે, મેડમ ઇઝ ઇન ધ મીટિંગ. બરાબર, એને કહ્યું કે હા મિસ્ટર હેરી, મેડમ ઇઝ ઇન ધ મીટિંગ, મેડમ મિટિંગમાં છે. એટલે એમને પૂછ્યું કે હું તેમને ક્યારેય મળી શકું. ઓકે, તો જો તમે એના પછીનું વાંચો વાક્ય તો તરત તમે આ સંવાદ ઓળખી શકો છો. ચિમનભાઈ, ખાલી જગ્યા, આઈ કેન નોટ ગીવ યુ ધ ટાઈમ. તો અહીંયા તમારે લખવાનું સોરી, હું તેમને સમય ના આપી શકું, તમને સમય ના આપી શકું, કારણ કે મિટિંગમાં છે, ક્યારે આવે ક્યારે આવે ક્યાં આવી શકે નહીં. હેરી, વિલ યુ પ્લીઝ ગીવ માય નંબર ટુ હર. હેરી કહે છે તમે તેમને મારો નંબર આપશો? તો ચિમનભાઈ કહે શ્યોર. હવે શું બાકી રહ્યું, આઈ વિલ, હું તેમને આપીશ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આપણે આ સંવાદને પૂર્ણ કરવાના હતા. મેં પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે, મેં ડાયરેક્ટ જવાબ જ લખવા માટે તમને પ્રોત્સાહિત નથી કર્યા પણ એ પણ સમજાવ્યું કે આ જવાબ કેવી રીતના આવે. તો આશા રાખું કે આ વિડીયોમાં તમને એ પણ ખ્યાલ આવ્યો છે કે આપણે સંવાદ પૂર્ણ કરતી વખતે શાનું ધ્યાન રાખવું જોઈએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, જો તમને હજી પણ ખ્યાલ ના આવે તો એકવાર રિવીટ કરીને આ વિડીયો જોજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પ્રથમવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી તમને મારી ચેનલની લેટેસ્ટ અપડેટ મળતી રહે. વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને